વડોદરામાં છેલ્લા કેટલાક દિવસોથી દૂષિત પાણીએ સ્થાનિકોને પરેશાન કરી મૂક્યા. 20થી વધુ દિવસ બાદ પણ તંત્ર શહેરને શુદ્ધ પાણી આપવામાં નિષ્ફળ ગયું. હવે સ્થાનિકોનો રોષ ફાટ્યો. સુએન સર્કલ પાસે દૂષિત પાણી મુદ્દે મહિલાઓએ માટલા ફોડીને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે. 20 દિવસ થઈ ચૂક્યા છે, પરિસ્થિતિ ઠેરની ઠેર. અભિષેક પંચાલ સંવાદદાતા ફૂલેમ પર. અભિષેક, 20 દિવસ થયા છે પણ કોઈ જ પ્રકારનું આઉટપુટ નથી, કોઈ અહીંયા ડેવલપમેન્ટ નથી દેખાતું. સ્થિતિ તેની તેજ, પૂરી પરિસ્થિતિનો ચિતાર. બિલકુલ, વડોદરા શહેરમાં દૂષિત પાણી પાવાનો જે અંત હતો તે હજુ અંત આવ્યો નથી. દિવસે ને દિવસે વડોદરા શહેરના વિવિધ જે પાણીની ટાંકીઓ છે ત્યાં દૂષિત પાણી આવી રહ્યું છે. ત્યારે આજે જે વડોદરા શહેરનો તરસાલી વિસ્તાર છે તે તરસાલી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી જે પીવાનું પાણી હતું તે પાણી દૂષિત અને ચીકણું આવતી હોવાની ફરિયાદ થઈ હતી. જે ત્યાંના સ્થાનિકો છે તેમને વારંવાર જે તંત્રને રજૂઆત કરી હતી, પરંતુ ઘૂમઘટની નિંદ્રામાં જે તંત્ર સૂઈ રહ્યું છે તેમની હજુ ઊંઘ ઉડતી નથી અને વડોદરા શહેરમાં દૂષિત પાણી આવી રહ્યું છે. ત્યારે જે સ્થાનિકો હતા તેઓ આજે રોષે ભરાયા હતા અને જે માટલા હતા તે માટલા ફોડીને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો અને ક્યારે જે પીવાનું પાણી ચોખ્ખું અને સ્વાસ્થ્ય લાયક મળશે તેની પણ માંગણી કરી હતી. હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિકોના વિરોધ બાદ પણ સેવા સદનનું તંત્ર ક્યારે ઊંઘમાંથી જાગે છે અને શહેરને શુદ્ધ પીવાનું પાણી આપે છે. જલ્દી. બિલકુલ અભિષેક, આભાર આ તમામ માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ. તો આ છે રોષ આ તમામ મહિલાઓનો અને હવે પાણી માથા પરથી જઈ રહ્યું છે, માટલા ફોડીને તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પાણી આપો, પાણી આપો, આ પ્રકારની વાતો અને માત્ર ને માત્ર જવાબદાર વિભાગ જે છે તે ઘોર નિંદ્રામાં છે. ન જાણે ક્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે જે સામાન્ય થશે